राजकोट जिल्लाना धोराजीमां आवेला 11 विज्ञान प्रवाह एकमात्र ग्रांटेड स्कूल एटले के एजेड कनेरिया हाईस्कूले पण संख्या न थता शाळा बंद करवानो निर्णय लीधो छे, जेने कारणे 8 विद्यार्थीओनुं भविष्य आधार टाले छे। ધોરાજીમાં એકમાત્ર ગ્રાન્ટેડ સ્કૂલ એટલે એઝેટ કનેરિયા હાઈસ્કૂલ, જેમાં સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ હોય, જેથી 11 વિજ્ઞાન પ્રવાહમાં ગરીબ પરિવારના 8 વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું। થોડા મહિના પહેલા જ ઓનલાઈન વિદ્યાર્થીઓને શિક્ષણ પણ અપાયું છે અને આગામી થોડા દિવસોમાં ક્ષેત્ર પરીક્ષા પણ યોજવામાં આવી શકે તેમ છે। તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય, તો બીજી તરફ કોરોનાની મહામારીને કારણે વિદ્યાર્થીઓ દ્વારા અન્ય શાળાઓમાં એડમિશન લેવું શક્ય ન હોવાથી વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા સરકાર પાસે ધોરણ 11 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ વર્ગ ચાલુ કરે, જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને। વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે શાળા છોડવા આદેશ કરવામાં આવ્યો છે, જે ખરેખર યોગ્ય નથી। આથી ક્ષેત્ર મધ્ય વર્ગે રદ કરવાનો આદેશ પાછો ખેંચવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ છે। હાલ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં મોખી દાઠ ફી ભરવાને બદલે સરકારી શાળાઓમાં જવાનું પસંદ કરતા હોય છે, પરંતુ જે વર્ગખંડ જ બંધ કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓનું શું? બેટી બચાવો બેટી પઢાઓની વાતો તો કરી રહ્યા છે સરકાર, ત્યારે આ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે। આ બાબતે વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તો રાજી તાલુકામાં એકમાત્ર ગ્રાન્ટેડ સ્કૂલ વિજ્ઞાન પ્રવાહ ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે અને આ બાબતે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને સ્કૂલના પ્રિન્સિપલને પણ લેખિતમાં રજૂઆત કરાઈ છે। ધોરણ 11 ની અંદર સાયન્સની અંદર અમારે ખાલી 8 જ સંખ્યા છે અને નિયમ પ્રમાણે જે સંખ્યા હોવી જોઈએ હજી સુધી સંખ્યા અમે થઈ નથી, એટલા માટે વાલીઓ જે છે એ વાલીઓને અમે જાણ કરી કે તમારું હવે એલસી લઈ જાઓ અને વર્ગ ઘટાડાની જે પ્રક્રિયા જે છે એ વર્ગ ઘટાડાની પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ। સરકારશ્રીને પણ અમે ડીઓશ્રીને પણ અમે અહીંથી વર્ગ ઘટાડાની દરખાસ્ત મોકલી છે। વર્ગ ઘટાડાની દરખાસ્તની પ્રક્રિયા ચાલુ છે અને એ ચાલુ અંતર્ગત આ જે વાલીઓ જે છે એ વાલીઓ અમારી પાસે આવેદનપત્ર આપવા માટે આવ્યા અને એવું કહે છે કે ભાઈ 11મા ધોરણનો વર્ગ ચાલુ રાખો, પણ અત્યારે સ્થિતિ એવી છે કે સરકારશ્રીના નીતિ નિયમ મુજબ પ્રમાણે અમે એ વર્ગ ચાલુ રાખી શકીએ નહીં। અમે જે પ્રક્રિયા જે નિયમ પ્રમાણેની છે એ નિયમ પ્રમાણેની પ્રક્રિયા કરી છે। અહીં ધોરાજીની એકમાત્ર ધોરાજી તાલુકાની એકમાત્ર સ્કૂલ એઝેડ કનેરિયામાં મેં આ વર્ષે 6 મહિનામાં 11th સાયન્સમાં એડમિશન લીધેલું છે। એક તરફ સરકાર એમ કહે છે કે બેટી બધાઓના નારા લગાવી રહી છે, તો અમે અહીં એડમિશન લીધું છે તો સરકાર અત્યારે ના પાડે છે। ઉપરથી એવો પરિપત્ર આવ્યો છે, એમ કહે છે પ્રિન્સિપલ સાહેબ કે આ 11th ક્લાસ બંધ કરવાનો છે, તો અમારા ભવિષ્યનું શું? અમારા અમે જેવા સ્વપ્ન વિચાર્યા છે એનું થશે શું? અમે અત્યારે બીજી સ્કૂલમાં જઈ શકી તેમ નથી, તો અમારે અત્યારે જવાનું છે ક્યાં? અમારો સળગતો પ્રશ્ન એ છે કે અત્યારે અમારે ક્યાં એડમિશન મળી શકે તેમ નથી, કોરોનાની મહામારી ચાલી રહી છે, એક મહિના પછી અમારી 17th એક્ઝામ લેવા એમ છે, તો અમારે કરવાનું શું અત્યારે? 1-3 મહિના થઈ ગયા અમે આ સ્કૂલમાં રહ્યા, તો એ લોકોને અમારે એ જ કહેવાનું છે કે આ સ્કૂલ ચાલુ રાખે ધોરાજીની, બંધ કરવાનું કારણ ઉપર અમને પ્રિન્સિપલ સંખ્યા ઓછી છે, આ એમ કે છે અત્યારે પ્રિન્સિપલ સાહેબ કે સંખ્યા ઓછી છે, એટલે અમારે આ ક્લાસ બંધ કરવાનો છે 11માનો, તો અમારે કરવાનું શું? મારી બેબી અહીં એજેટ કનેરિયામાં ભણે છે, હાલ મેં એડમિશન લીધું હતું કારણ કે મારી ગવર્મેન્ટ ધોરાજીમાં એજેટ કનેરિયા જે સ્કૂલ છે જે ગવર્મેન્ટ સ્કૂલ છે સાહેબ, જ્યાં બધા ગરીબ વિદ્યાર્થીઓ હોય જેના મા બાપ ઓછું કમાતા હોય જેની કમાણી ન હોય તે જતા હોય ત્યાં ભણવા, જેને ફી ભરી ન શકતા હોય તે, એટલા માટે એડમિશન લીધું હતું, એટલે એને 6 મહિના થઈ ગયા, 6 મહિના સુધી એ લોકોએ અમને એને ભણાવ્યા છોકરાને ઓનલાઈન જે વિડીયો આ તે બધું જે શિક્ષકોએ મોકલા, પણ હવે 6 મહિના પછી એ લોકો કહે છે કે સરકારનો ઉપરથી હુકમ આવ્યો છે કે ભાઈ તમે અત્યારે તમારા 2 દિવસમાં સ્ટુડન્ટનું કે તમારા છોકરાનું એલસી કાઢી જાઓ, એટલે અમે પૂછ્યું ભાઈ તો એને કીધું કે ઉપરથી સરકારનો હુકમ છે કે ભાઈ તમે આ સ્કૂલના વર્ગ જે છે સ્ટુડન્ટ નથી થયા તેના કારણે બંધ કરી છે, હવે જો અમે ગરીબ માણસને ગવર્મેન્ટ સ્કૂલ બંધ થઈ જાય તો અમારે શું કરવું? કારણ કે અત્યારે આ કોવિડ-19ને લીધે જો કાંઈ કામ ધંધા નથી, છેલ્લા 8-9 મહિનાથી માણસો અત્યારે ગરીબ માણસો એમને બેઠા છે, અને હવે અમારે ભવિષ્યનું છોકરાઓનું વિચારવું હોય તો શું કરવું? કારણ કે અમે પ્રાઇવેટમાં તો કોઈ રીતે ફી સંજોગોમાં ભરી શકીએ એમ નથી, અને બીજે ક્યાંય જાય એવું અત્યારે કાંઈ એવું છે એની પરિસ્થિતિ, જ્યાં છે ત્યાં જ બધા રહે છે અને કામ ધંધા તો ક્યાંય છે જ નહીં સાહેબ, તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે સાહેબ આ ગ્રાન્ટ સ્કૂલ છે તે ચાલુ રહે અને અમારા સ્ટુડન્ટનું કે કોઈ પણ સ્ટુડન્ટનું બધાનું સારું ભવિષ્ય થાય એવી વિનંતી છે આપ સાહેબને। સાહેબ મેં 11 સાયન્સમાં એડમિશન લીધું, 11 સાયન્સમાં એડમિશન લીધું, અમારું સ્કૂલ શિક્ષણ ચાલુ થઈ ગયું હતું ઓનલાઈન ક્લાસમાં, અમને બધા વિડીયોઝ લેક્ચર ને બધું એક્સેપ્ટ કરતા અમે વિદ્યાર્થીઓ, પરંતુ 6-7 મહિના થયા
અડધું વર્ષ ગયું પછી ત્યાં સ્કૂલના ત્રણ દિવસ હમણાં બે દિવસ અગાઉ અમને એમ ફોન કરીને કહેવામાં આવ્યો સર દ્વારા કે ભાઈ સ્કૂલ 11 સાયન્સનો ક્લાસ બંધ કરે છે. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મગફળીની ખરીદી માટેની નોંધણી જે તે ગ્રામ પંચાયત કચેરીમાં જ કરવા બાબતે માંગરોળ આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદારને તાલુકા પંચાયત સભ્યો અને સરપંચ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર હાલ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં ઓનલાઈન નોંધણી માટે તાલુકામાં એક જ સેન્ટ્રલ માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું છે, જેને કારણે એક જ તાલુકાના 60 જેટલા ગામોના 5,000 ખેડૂતોને 50-60 કિલોમીટર ધક્કો ખાઈ લાઇનમાં ઉભા રહીને ટોકન મેળવે, જેને લઈ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને તમામ ગ્રામ પંચાયત કચેરીઓમાં વીસી અને નેટની સુવિધાઓ છે, જેથી ગામ લેવલ પર જ ઓનલાઈન નોંધણી કરવામાં આવે તેવી માંગ કરાય છે. સરકાર દ્વારા 25% જથ્થો લેવાનું હોવાથી તમામ ખેડૂતોને લાભ મળે તેવી માંગણી પણ કરાય છે. સરકાર છે જેનું ધ્યાન દોરવા માટે થઈને મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારી બે માગણીઓ છે. એક માગણી તો એ છે કે ટેકાના ભાવે જે મગફળી ખરીદવાની વાતની સરકારે જાહેરાત કરી છે એની ઓનલાઈન છે એ એપીએમસીએ કે સેન્ટરમાં એક જ જગ્યાએ નહીં પરંતુ તમામ વ્યવસ્થા દરેક ગામડામાં છે તો ત્યાં વીસી આગળ જ વ્યવસ્થા ઊભી કરવી. અને બીજી અમારી માગણી એ છે કે જે ખેડૂતો વહેલા એ પહેલાંના ધોરણે મગફળી છે એ સરકારના કોટા મુજબ ખરીદાઈ જાય પછી બંધ થઈ જાય અને ખેડૂતોનો અન્યાય ન થાય એના માટે જે કોટો ખરીદવાનો છે એના ભાંગ્યા ખેડૂ કરી અને જે મગફળી ખરીદે તો દરેક ખેડૂતોને એનો લાભ મળે. આ બે મુદ્દા માટે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. અમરેલીના બાબરાના અમરાપરા વિસ્તારમાં રત્ન કલાકારોનું પાર્કિંગ કરેલ મોટરસાયકલની ઉશાંતરી કરવામાં આવી છે, જેમાં તમામ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. અમરેલીના બાબરામાં અમરાપરા વિસ્તારમાં આવેલા રત્ન કલાકારોનું પાર્કિંગ કરેલ મોટરસાયકલની ઉત્રાંતરી કરવામાં આવી છે, જેના તમામ વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. બાબરાના રત્ન કલાકાર પોતાનું મોટરસાયકલ પોતાના કારખાના સામે રાબેતા મુજબ પાર્ક કરતા હતા, પરંતુ ગઈકાલે બનેલી ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પાર્ક કરેલ મોટરસાયકલ ચોરી કરવા પહેલા તસ્કરે રેકી કરી બાદ મોટરસાયકલ ઉઠાવ્યું હતું, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. મહેશ બારૈયા, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. હળવદ તાલુકાના નવા ધનાળા પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં ટેન્કર પાછળ કાર ઘૂસી જતા બેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે, જ્યારે બે વ્યક્તિ ગંભીર રીતે ઈજા પામેલ છે. હળવદ માળિયા કચ્છ હાઈવે પર નવા ધનાળા પાટિયા પાસે ટેન્કર પાછળ ધડાકી ભેર કાર અથડાતા મુંબઈના ગાલા પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં બેના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે, જ્યારે બેને હળવદની સરકારી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા છે, જ્યાં વધુ ગંભીર ઈજા થતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કર્યા છે. મુંબઈથી ગાલા પરિવાર કાર લઈને કચ્છ તરફ જતા હતા, ત્યારે હળવદ તાલુકાના નવા ધનાળા પાટિયા નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા 108ની દ્વારા હળવદ સરકારી હોસ્પિટલે ખસેડાયા છે. મયુર રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ, હળવદ. કહેવાય છે કે જળ જમીન ને જોરું આ ત્રણેય કજિયાના છોરું. જલ્દી રૂપિયા કમાઈ લેવાની લાલચમાં માણસ ન કરવાના કામો કરી બેસે છે અને અંતે ખાવી પડે છે જેલની હવા. ત્યારે આવો જ એક કિસ્સો બન્યો છે જૂનાગઢ પાસેના બિહાર ગામે, જ્યાં એક યુવાને દીકરો આપવાનો વિશ્વાસ કેળવી લાખો રૂપિયાની છેતરપિંડી કરાઈ છે. જૂનાગઢ પાસેના બિહાર ગામે એક બનાવ બનવા પામ્યો છે, જેમાં બિહાર ગામના 26 વર્ષીય યુવાન નયન પ્રવીણ સુજિત્રાને 5 શખ્સે દીકરો આપવાનો વિશ્વાસ કેળવી ફરિયાદીની જમીન રોકડ રકમ તેમજ દાકીના સિદ્ધ કરવાના બહાને અલગ અલગ જગ્યાએ વિધિ કરવાના બહાને બોલાવી સોનાના દાકીના અને રોકડ રૂપિયા મળીને કુલ રૂપિયા 77,70,000ની છેતરપિંડી કરી છે. બિહાર ગામના નયન પ્રવીણ સુચિંત્રાએ જૂનાગઢ તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા તાલુકા પોલીસ મથકના PSI SN સગારકાએ તેમજ સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
આમ દીકરો મેળવવાની ભાવનાઓ, દુરુપયોગ, છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી પુરાવાનો નાશ કરતા આ બનાવની ગંભીરતા સમજી જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસન શેઠી આ પ્રકારની છેતરપિંડી બીજા કોઈ સાથે ન થાય એ માટે કડકમાં કડક કાર્યવાહી કરવા અને આરોપીઓને હસ્તગત કરવા સૂચના આપી છે. જૂનાગઢ ડિવિઝનના DYSP પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI SN સાગરકાએ અને સ્ટાફ ટેકનિકલ સોર્સના આધારે આ છેતરપિંડીના ગુનામાં આરોપીઓ અમરેલીના બગસરાના પોલીસ મથક ખાતે પકડાતા અને આ જ આરોપીઓએ જૂનાગઢના ફરિયાદી સાથે છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે. આરોપીઓમાં રૂખડનાથ, ગુલનાથ ચૌહાણ, જાનનાથ, સુરમનાથ પડિયારા, કવરનાથ, રૂમાલનાથ ભાટી, નરેશનાથ, રૂખડનાથ પડિયારા અને ઘાસનાથ, રૂખડનાથ પડિયારા સહિત આ પાંચ આરોપીઓનો કબજો મેળવી જૂનાગઢ ખાતે લાવી ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલા તમામ આરોપીઓ મદારી જ્ઞાતિના છે અને ફરિયાદીને વધુમાં વધુ વહેમમાં નાખી જમીન વેચવી, રૂપિયા પડાવી રફુચક્કર થઈ જાય છે. પકડાયેલા તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ તો પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ તાલુકાના ભિયાર ગામે રહેતા ફરિયાદી નયનભાઈ પ્રવીણભાઈ સોજિત્રાના ઘરે આવી અને સાધુ વેશ ધારણ કરી અને પોતાના દીકરાના જન્મ કરાવવા બાબતની લાલચ આપી અને રૂપિયા 77,70,000ની છેતરપિંડીની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપીએ આજ મોડ સોપરંડીથી અમરેલીના બગસરા ખાતે પણ ગુનો આચરેલો હોય. અમરેલી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ તરફથી આરોપીઓને પકડવામાં આવતા ટ્રાન્સફર ઓર્ડરથી કબજો મેળવી અને આજરોજ આરોપીઓને ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 7 દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને પોતાની જમીન પણ બરાબર નથી એવું જણાવી અને જમીન વેચી અને બીજી જમીન લેવા માટે તૈયાર કરેલા અને એના આધારે વિશ્વાસના આધારે ફરિયાદીએ પોતાની જમીન વેચી અને પૈસા પણ સુધી કરવા પડશે એવું જણાવી અને જુદી જુદી બે જગ્યાએ બોલાવી અને આરોપીના પૈસા લઈ અને વિશ્વાસઘાત આચરેલ હતો. આ ગુનામાં કુલ 5 આરોપીઓ અટક કરવામાં આવેલ છે, જેમાં રૂખડનાથ, ગુલાબનાથ ચૌહાણ, જાનનાથ સુરમનાથ પઢિયાર, કવરનાથ રૂમાલનાથ ભાટી અને નરેશનાથ રૂખડનાથ પઢિયાર તેમજ ઘાસનાથ રૂખડનાથ પઢિયાર નામના 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ મદારી જ્ઞાતિના છે અને મોરબી જિલ્લાના મકનસર ગામે રહે છે. આરોપીઓએ ફરિયાદીને પહેલાં ચોટીલા ખાતે બોલાવી અને ચોટીલા થાન રોડ ઉપર વિધિ કરવાના બહાને રાખવામાં આવેલ, જ્યાં નરેશનાથ નામના આરોપીએ બેભાન થઈ જવાનું નાટક કરી અને મોઢામાંથી લોહી કાઢેલ, જેથી વિધિ ઊંધી થઈ છે એટલે આરોપીને ગભરાવી અને દર વખતે અલગ અલગ વિશ્વાસમાં લઈ અને પૈસા પડાવવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. હાલમાં અમરેલી જિલ્લામાં તેમજ જૂનાગઢ જિલ્લામાં 2 ગુનામાં આરોપીઓએ ફરિયાદી સાથે છેતરપિંડી કરેલાનું જણાવ્યા છે અને હાલમાં વધુ તપાસ ચાલુ છે. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો હાલના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.